हेलो एंड वेलकम टू इलन गुरुकुल। तो लास्ट वीडियो में आपने IEEE 802 नू स्टैंडर्ड जोयू हतू। तो आज आपने लेन एक्सेस मेथड जोवानी छे, लोकल एरिया नेटवर्क एक्सेस मेथड। तो एम जोईए, अ लेन इज अ हाई स्पीड डेटा नेटवर्क दैट कवर्स अ रिलेटिवली स्मॉल जियोग्राफिक एरिया। એટલે કે લેન એરિયા નેટવર્ક છે, એકદમ સ્મોલ એરિયા નેટવર્ક છે કે જે એક હાઈ સ્પીડમાં ડેટાને શું કરે છે, ટ્રાન્સફર કરે છે, એક પીસીમાંથી બીજા પીસીમાં ડેટાને ટ્રાન્સફર કરે છે। ઇટ ટિપિકલી કનેક્ટ્સ વર્ક સ્ટેશન, પર્સનલ કમ્પ્યુટર્સ, પ્રિન્ટર્સ, સર્વર્સ એન્ડ અધર ડિવાઇસીસ। એટલે કે એ એક બીજા પીસી સાથે કનેક્ટેડ હોય છે, સર્વર અથવા તો બીજા કોઈ ડિવાઇસ, પ્રિન્ટર છે, કોઈ કમ્પ્યુટર છે કે કોઈ પર્સનલ કમ્પ્યુટર છે, તો મલ્ટિપલ ડિવાઇસ સાથે કનેક્ટેડ હોય છે। લેન્સ ઓફર કમ્પ્યુટર યુઝર્સ મેની એડવાન્ટેજીસ ઇન્ક્લુડિંગ શેર્ડ એક્સેસ ટુ ડિવાઇસીસ એન્ડ એપ્લિકેશન્સ, ફાઇલ એક્સચેન્જ બિટવીન કનેક્ટેડ યુઝર્સ એન્ડ કોમ્યુનિકેશન્સ બિટવીન ધ યુઝર વાયા ઇલેક્ટ્રોનિક મેલ એન્ડ અધર એપ્લિકેશન। એટલે કે લેનનો મેઈન એડવાન્ટેજ એ છે કે તમે તમારી ફાઇલ્સને શેર કરી શકો છો, એક પીસીમાંથી બીજા પીસીમાં તમે ફાઇલને એક્સચેન્જ કરી શકો અથવા તો શેર કરી શકો છો, થ્રુ અ મેઇલ સેન્ડ કરી શકો છો, એપ્લિકેશન સેન્ડ કરી શકો છો। લેન ડેટા ટ્રાન્સમિશન્સ ફોલ ઇન્ટુ ધ થ્રી ક્લાસિફિકેશન, યુનિકાસ્ટ, મલ્ટીકાસ્ટ એન્ડ બ્રોડકાસ્ટ। એટલે કે લેન ડેટા જે છે, એ જે ડેટાને ટ્રાન્સફર કરે છે તેના માટેના થ્રી ક્લાસિફિકેશન્સ છે, યુનિકાસ્ટ છે, મલ્ટીકાસ્ટ છે એન્ડ બ્રોડકાસ્ટ છે। ઇન અ યુનિકાસ્ટ ટ્રાન્સમિશન અ સિંગલ પેકેટ ઇઝ સેન્ટ ફ્રોમ અ સોર્સ ટુ અ ડેસ્ટિનેશન ઓન અ નેટવર્ક। યુનિકાસ્ટમાં શું હોય છે, એક પેકેટ હોય છે, એ શું કરે છે, સેન્ડ કરે છે બીજા પીસીને, જે પર્ટિક્યુલર પીસીમાં સેન્ડ કરવાનું છે, ડેસ્ટિનેશન પીસી છે, ડેસ્ટિનેશન નેટવર્ક છે। એક સિંગલ પેકેટ હોય છે, એ શું થાય છે, ડેટાને સેન્ડ કરે છે ડેસ્ટિનેશન નેટવર્કમાં, ડેસ્ટિનેશન પીસીમાં। અ મલ્ટીકાસ્ટ ટ્રાન્સમિશન કન્ઝિસ્ટ ઓફ અ સિંગલ ડેટા પેકેટ દેટ કોપીડ એન્ડ સેન્ડ ટુ અ સ્પેસિફિક સબસેટ ઓફ અ નોડ્સ ઓન ધ નેટવર્ક। એટલે કે મલ્ટીકાસ્ટ ટ્રાન્સમિશનમાં શું હોય છે કે તમે જે એક સિંગલ પેકેટ હોય છે એની એક કોપી બનાવે છે અને એ કોપીને શું કરે છે, સેન્ડ કરે છે પર્ટિક્યુલર નોડને કે જેને આપણે સેન્ડ કરવાના છે ડેટા। મલ્ટીકાસ્ટની અંદર એક કોપી બનાવે છે અને એ કોપીને સેન્ડ કરે છે પર્ટિક્યુલર પીસીને, નોડને। બ્રોડકાસ્ટ ટ્રાન્સમિશન કન્ઝિસ્ટ ઓફ અ સિંગલ ડેટા પેકેટ જેટ કોપીડ એન્ડ સેન્ડ ટુ ઓલ નોડ્સ ઓન ધ નેટવર્ક। બ્રોડકાસ્ટ ટ્રાન્સમિશનમાં શું હોય છે, જે એક સિંગલ જે ડેટા હોય છે એની, સિંગલ ડેટા પેકેટ હોય છે એની કોપી બનાવે છે અને એ કોપી બધા જ નોડને, બધા જ ડિવાઇસીસને સેન્ડ કરી દે છે, જેટલા બી પીસી એકસાથે કનેક્ટેડ છે બધા ડિવાઇસીસને સેન્ડ કરી દે છે। લેન એક્સેસ કંટ્રોલ મેથડ, અ લેન એક્સેસ મેથડ ડિસ્ક્રાઇબ હાવ અ ડિવાઇસ એક્સેસ ધ નેટવર્ક એન્ડ શેર ધ ટ્રાન્સમિશન ફેસિલિટી। એટલે કે લેન એક્સેસ મેથડ જે છે એ કેવી રીતે ડિવાઇસને એક્સેસ કરે છે અને ડેટાને શેર કરે છે એની ફેસિલિટી આપે છે। ટુ પ્રાઇમરી એક્સેસ કંટ્રોલ મેથડ એક્ઝિસ્ટ ફોર અ કોમ્પ્યુટર ટુ કોમ્યુનિકેટ વિથ ઇચ અધર ઓવર ધ નેટવર્ક। એટલે કે બે પ્રાઇમરી એક્સેસ જે છે એનો બે પ્રાઇમરી એક્સેસનો યુઝ કરીને આપણે કોમ્યુનિકેટ કરી શકીએ છીએ એકબીજા પીસી સાથે। તો પહેલું છે ટોકન બેઝડ એક્સેસ એન્ડ કેરીડ સેન્સ મલ્ટીપલ એક્સેસ વિથ કોલેજન ડિટેક્શન, એટલે કે CSMA and CD। તો પહેલા જોઈએ ટોકન બેઝડ એક્સેસ, તો યુઝડ ઇન બસ એન્ડ રિંગ નેટવર્ક ટોપોલોજીસ। એટલે કે ટોકન બેઝડ એક્સેસની અંદર રિંગ ટોપોલોજીનો યુઝ થાય છે, કે રિંગ ટોપોલોજીમાં શું હોય છે, રિંગ ટોપોલોજીમાં શું હોય છે કે રિંગ મલ્ટીપલ પીસીસ એકબીજા પીસી સાથે કનેક્ટેડ હોય છે અને એક પીસી બીજા પીસીને ટોકન પાસ કરતું હોય છે અને ડેટાને એક્સેસ કરતું હોય છે। ઇચ કમ્પ્યુટર ઇન ધ નેટવર્ક કેન ઓનલી સેન્ડ ઇટ્સ ડેટા
इफ इट हैज द टोकन, એટલે કે બધા દરેક કમ્પ્યુટર સેન્ડ ડેટા, અને દરેક પાસે એ ટોકન હોય છે, અરે ટોકન જો હોય તો એ ડેટાને એક્સેસ કરી લે છે. ધીસ પ્રિવેન્ટ્સ કોલાઇઝન્સ ધેટ અકર વેન ડેટા ઇઝ સેન્ડ એટ ધ સેમ ટાઈમ ઓવર ધ નેટવર્ક. એટલે કે ધીસ પ્રિવેન્ટ્સ ધ કોલાઇઝન ધેટ અકર વેન ધ ડેટા ઇઝ સેન્ડ ધ સેમ ટાઈમ. એટલે કે દરેક સેમ ટાઈમે જો ડેટાને સેન્ડ કર્યા હોય, સેમ ટાઈમે મલ્ટિપલ પીસી એ ડેટાને જો સેન્ડ કર્યા હોય તો એ શું કહે છે, પ્રિવેન્ટ કરી દે છે, કોલાઇઝન ડિટેક્ટ કરી દે છે. ધ ટોકન ઇઝ સ્પેશિયલ પેટર્ન ઓફ બીટ્સ ઇન અ ફ્રેમ ધેટ ઇઝ ડાયરેક્ટલી ડિટેક્ટેબલ બાય ઇચ નોડ ઇન ધ નેટવર્ક. એટલે કે ટોકનનું સ્પેશિયલ પેટર્ન હોય છે ફ્રેમને શું કરે છે, ડાયરેક્ટલી ડિટેક્ટ બાય ધ ઇચ નોડ ઇન ધ નેટવર્ક. એટલે કે દરેક નોડના નેટવર્કમાં એ ડિટેક્ટ કરી દે છે. અ કમ્પ્યુટર મે ઓનલી ટ્રાન્સમિટ ઇન્ફોર્મેશન ઇફ ઇટ ઇઝ ઇન પોઝિશન ઓફ ધ ટોકન. એટલે કે કમ્પ્યુટરના જે ઇન્ફોર્મેશન જે આપણે ટ્રાન્સફર કરીએ છીએ એમાં શું હોય છે કે ટોકન પાસ કરતા હોઈએ છીએ, કે ટોકન જો મળી જાય, જો ટોકન એ પર્ટિક્યુલર ડેસ્ટિનેશનમાં સેન્ડ કરવાનું હોય તો એ શું કરી દેશે, એ ડેટાને સેન્ડ કરી દેશે. ઇફ મેસેજ ઇઝ સેન્ડ ટુ ઓલ અધર કોમ્પ્યુટર્સ ઇન ધ નેટવર્ક, ધ મેસેજ ઇઝ સેન્ડ ટુ ઓલ અધર કોમ્પ્યુટર ઇન ધ નેટવર્ક. એટલે કે બધા પીસીમાં તમે મેસેજને સેન્ડ કરી શકો છો. પછી આવશે CSMACD, તો યુઝલી યુઝડ ઇન બસ ટોપોલોજી. CSMAમાં શું આવે છે, બસ ટોપોલોજીનો યુઝ થાય છે. બસ ટોપોલોજીમાં શું હતું કે એક કેબલ હતું, બેકબોન હતું, એ બેકબોનથી મલ્ટિપલ પીસીસ કનેક્ટેડ હતા, પણ સિક્વન્સમાં ડેટા પાસ થતા હતા. યુઝડ ઇન ઇથરનેટ લેન્સ, એટલે આની અંદર ઇથરનેટ લેન્સનો યુઝ થયો છે. અનલાઇક ધ ટોકન રિંગ, ઓલ નોડ્સ કેન સેન્ડ વેનએવર ધે હેવ અ ડેટા ટ્રાન્સમિટેડ. એટલે કે ટોકન રિંગમાં શું હતું કે ઓલ નોડ કેન સેન્ડ વેનએવર ધે હેવ અ ડેટા ટ્રાન્સમિટેડ. એટલે કે કોઈ પણ નોડ ડેટાને શું કરતું હતું, સેન્ડ કરતું હતું. કોઈ બી ડેટાને શેર કરવા હોય, સેન્ડ કરવા હોય તો કરતા હતા. વેન અ નોડ વોન્ટ્સ ટુ ટ્રાન્સમિટ અ ઇન્ફોર્મેશન, ઇફ ફર્સ્ટ લિસન ટુ ધ નેટવર્ક. ઇફ નો વન ઇઝ ટ્રાન્સમિટિંગ ઓવર ધ નેટવર્ક, ધ નોડ બિગિન અ ટ્રાન્સમિશન. ઓકે, આમાં શું હોય છે કે કોઈ બી ડેટાને સેન્ડ કરવા છે બીજા પીસીમાં, તો એ પહેલાં શું કરશે, લિસન કરશે કે બીજા કોઈ પીસી જે છે એ કોઈ ડેટા ટ્રાન્સફર તો નથી કરતું ને. જો ટ્રાન્સફર કરતું હશે તો એ વેઇટ કરશે, નહીં કરતું હોય તો એ શું કરશે, ડેટાને ટ્રાન્સફર કરશે. એટલે સૌથી પહેલાં એ ચેક કરશે, લિસન એટલે કે જોશે કે નેટવર્કમાં કોઈ બી પીસીમાં કોઈ બી નોડ ડેટાને ટ્રાન્સફર કરે છે, એ ચેક કરશે. જો કોઈ બી ટ્રાન્સફર નહીં કરતું હોય નેટવર્ક તો એ ટ્રાન્સફર કરી દેશે ડેટાને. ઇટ ઇઝ હાવેવર પોસિબલ ફોર ટુ નોડ્સ ટુ ટ્રાન્સમિટર સાયમલ્ટેનિયસલી થિંકિંગ ધેટ ધ નેટવર્ક ઇઝ ક્લિયર. એટલે કે ઇટ ઇઝ હાવેવર પોસિબલ ફોર ટુ નોડ્સ ટુ ટ્રાન્સમિટર સાયમલ્ટેનિયસલી થિંકિંગ ધેટ ધ નેટવર્ક ઇઝ ક્લિયર. એટલે કે જો કોઈ બી બે નોડ એક સાથે ડેટાને સેન્ડ કરશે તો નેટવર્ક જે છે ક્લિયર થઈ જશે, બંધ થઈ જશે. વેન અ ટુ નોડ્સ ટ્રાન્સમિટ એટ સેમ ટાઈમ અ કોલાઇઝન અકર, એટલે કે જ્યારે બંને પીસી એક સાથે ડેટાને ટ્રાન્સફર કરશે ત્યારે કોલાઇઝન અકર થાય છે. વેન ધ ફર્સ્ટ સ્ટેશન ટુ ડિટેક્ટ ધ કોલાઇઝન સેન્ડ ધ જામ સિગ્નલ ઇન ટુ ધ નેટવર્ક. એટલે કે ફર્સ્ટ સ્ટેશનમાં એ જેવી રીતે ડેટા સેન્ડ થાય છે, ફર્સ્ટ પીસીમાં જો ડેટા સેન્ડ કરે છે ત્યારે જે સિગ્નલ જામ થઈ જાય છે અને ડેટા અને કોલેજન અગર થાય છે. બોથ નોડ્સ બેક ઓફ, વેઇટ ફોર અ રેન્ડમ પીરિયડ ઓફ ટાઈમ એન્ડ ધેન રીટ્રાન્સમિટ. એટલે કે બંને પીસી જે છે એ પહેલાં વેઇટ કરશે
એને ટ્રાન્સફર ડેટા નહીં કરે સૌથી પહેલાં તો, અને રેન્ડમ પીરિયડ ઓફ ટાઈમ એટલે કે જ્યાં સુધી એ વેઇટ કરશે, અને જ્યાં સુધી અમુક પીરિયડ ઓફ ટાઈમમાં એ વેઇટ કરશે, અને જ્યાં સુધી કોઈ એક પીસીના ડેટા ટ્રાન્સફર નહીં થાય ત્યાં સુધી કોઈ બીજા પીસી કોઈ બી ડેટાને ટ્રાન્સફર કરી શકશે નહીં. કોલાઇઝન અકર વેન અ ટુ સ્ટેશન લિસન ફોર અ નેટવર્ક ટ્રાફિક હિયર અ નોન એન્ડ ટ્રાન્સમિટ સાઇમલ્ટેનિયસલી ડેમેજિંગ બોથ ટ્રાન્સમિશન. એટલે કે બે વર્ક સ્ટેશન હોય છે, એમાં એ ટ્રાફિક જનરેટ થાય છે, અને જો જો ડેટા ટ્રાન્સફર એક સાથે ડેટા ટ્રાન્સફર નહીં કરી શકે બંને પીસી. કોલાઇઝન ડિટેક્શન ઇનેબલ્સ સ્ટેશન્સ ટુ ડિટેક્ટ કોલાઇઝન્સ સો ધે નો વેન ધે મસ્ટ રીટ્રાન્સમિટ. અને કોલાઇઝન અકર થાય છે એટલા માટે એને બંને પીસીએ ફરીથી ડેટાને ટ્રાન્સફર કરવા પડશે, પરંતુ વન બાય વન એટલે કે એક સાથે ટ્રાન્સફર કરી શકશે નહીં. યુઝ બાય ઇથરનેટ લેન્સ, આની અંદર ઇથરનેટ લેન્સનો યુઝ કરવામાં આવ્યો છે. ત્યાર પછી છે CSMA કોલાઇઝન ડિટેક્શન, CSMA CD કોલાઇઝન ડિટેક્શન. તો એની અંદર સેન્ડર સેન્ડ રિક્વેસ્ટ ટુ અ સેન્ડ ફ્રેમ ટુ અ રિસીવર એન્ડ ઇન્ડિકેટ્સ ધ ટાઈમ નીડ ટુ અ કમ્પ્લીટેડ ડેટા ટ્રાન્સફર ટ્રાન્સમિશન. એટલે કે કોઈ બી ડેટાને સેન્ડ કરે છે તો એ શું કરે છે, રિક્વેસ્ટ ટુ અ સેન્ડ RTS એ ફ્રેમને રિસીવ અને ઇન્ડિકેટ ટાઈમ એટલે કે પર્ટિક્યુલર ટાઈમમાં એ શું કરે છે, ટાઈમમાં એ ડેટાને સેન્ડ કરી દે છે અને ડેટાને ટ્રાન્સફર કરી દે છે. રિસીવર સેન્ડ ક્લિયર ટુ સેન્ડ, રિસીવર જ્યારે ડેટાને ક્લિયર કરી દે છે તેન ઇન્ડિકેટ્સ અ ટાઈમ ટુ અ કમ્પ્લીટેડ ડેટા ટ્રાન્સમિશન એન્ડ સર્વર્સ ચેનલ ફોર ધ સેન્ડર. એટલે કે રિસીવર શું કરે છે, ડેટાને રિસીવ કરી લે છે અને ટાઈમ ઇન્ડિકેટ્સ ટાઈમ કમ્પ્લીટેડ ડેટા ટ્રાન્સમિશન. એટલે કે ડેટા જો સક્સેસફુલી ટ્રાન્સફર થઈ જાય એટલે, અને સર્વર શું કરે છે, સર્વર ચેનલ ફોર ધ સેન્ડર. સર્વર ટ્રાન્સમિટ ધ ડેટા એન્ડ રિસીવર રિસ્પોન્સ વિથ SCK ફ્રેમ એન્શ્યોરિંગ અ રિલાયબલ ટ્રાન્સમિશન. સેન્ડર શું કરે છે, ડેટાને સેન્ડ કરે છે અને રિસીવર ડેટાને રિસીવ કરે છે. RTC એન્ડ CTS ફ્રેમ લેટ અધર સ્ટેશનનો ઓફ ધ ડેટા ટ્રાન્સમિશન સો ધેટ કોલાઇઝન ઇઝ અવોઇડેડ. એટલે કે RTC એન્ડ CTS, RTC મીન્સ રિક્વેસ્ટ ટુ સેન્ડ એન્ડ ક્લિયર ટુ સેન્ડ. રિક્વેસ્ટ ટુ સેન્ડ એટલે કે સેન્ડર જ્યારે સેન્ડ કરે છે ડેટાને ત્યારે, અને CTS એટલે કે ક્લિયર ટુ સેન્ડ એટલે કે રિસીવર જ્યારે ડેટાને સેન્ડ કરે છે તો ત્યારે અવોઇડ થઈ જાય છે, કોલાઇઝન અવોઇડ થઈ જાય છે. યુઝડ બાય 802.11 વાયરલેસ લેન. CSMA CD માં IEEE 802.11નો યુઝ કર્યો છે વાયરલેસ લેનનો. ત્યાર પછી આવશે ટાઈપ્સ ઓફ લેન્સની અંદર. ધેર આર મોસ્ટ પોપ્યુલર ટાઈપ્સ લેન્સ આર ટોકન રિંગ, ઇથરનેટ એન્ડ FDDI ફાઈબર ડિસ્ટ્રીબ્યુટેડ ડેટા ઇન્ટરફેસ. એમાં નેટવર્ક એક્સેસ મેથડ ઓર મીડિયા એક્સેસ મેથડ ઓરિજિનેટેડ બાય ધ યુનિવર્સિટી ઓફ હવાઈ, લેટર ડિપેન્ડ્સ બાય ઝેરોક્સ કોર્પોરેશન. એટલે કે આજે નેટવર્ક જે છે એ નેટવર્ક એક્સેસ મેથડ છે, એમાં આ મીડિયા એક્સેસ મેથડ એટલે કે કોઈ બી નેટવર્ક એક્સેસ મેથડ છે અથવા તો એ મીડિયા એક્સેસ મેથડ છે એને ઝેરોક્સ કોર્પોરેશન દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે, ઓર્ગેનાઇઝ બાય યુનિવર્સિટી ઓફ હવાઈ એન્ડ સ્ટાન્ડર્ડાઇઝ એઝ IEEE 802.3 ઇન અર્લી 1980s. એટલે કે આનું જે સ્ટાન્ડર્ડ જે છે એ IEEE 802.3નું છે, એ 1980માં લોન્ચ થયું હતું, સ્ટાર્ટ થયું હતું. ડેવલપ ઇન 1976 બાય ઝેરોક્સ PARC એટલે કે પાલો અલ્ટો રિસર્ચ સેન્ટર ઇન કોર્પોરેશન વિથ DEC એન્ડ ઇન્ટેલ.
એટલે કે ડીઈસી એન્ડ ઇન્ટેલ દ્વારા ઇન્ટેલ કોર્પોરેશન સાથે એણે ડેવલપ કર્યું હતું 1976-6માં ઝેરોક્સ PARCA ઇઝ અ ફાસ્ટ એન્ડ રિલાયબલ નેટવર્ક સોલ્યુશન. આ જે છે ફાસ્ટ એન્ડ રિલાયબલ નેટવર્ક છે એનું નેટવર્ક સોલ્યુશન છે. વન ઓફ ધ મોસ્ટ વાઇડલી ઇમ્પ્લિમેન્ટેડ લેન સ્ટાન્ડર્ડ, એટલે કે વન ઓફ ધ મોસ્ટ વાઇડલી ઇમ્પ્લિમેન્ટેડ લેન સ્ટાન્ડર્ડ, એટલે કે આ એકદમ મોસ્ટ વાઇડલી છે અને ઇઝીલી મીન્સ કે ડેટાને ટ્રાન્સફર કરી દે છે. કેન પ્રોવાઈડ સ્પીડ ઇન ધ રેન્જ ઓફ 10 Mbps 10 Gbps, એટલે કે આની જે સ્પીડ જે છે સ્પીડની જે રેન્જ છે એ 10 Mbps to 10 Gbps સુધીની છે. યુઝડ વિથ બસ ઓર સ્ટાર ટોપોલોજી, ઇથરનેટની અંદર બસ એન્ડ સ્ટાર ટોપોલોજીનો યુઝ થયો છે. ટાઈપ્સ ઓફ ઇથરનેટ લેન્સની અંદર 10BASE-T છે, ઓપરેટ્સ એટ 10 Mbps એન્ડ IEEE 802.3 સ્ટાન્ડર્ડ. 10BASE-T માં IEEE 802.3 સ્ટાન્ડર્ડ છે અને ઓપરેટ્સ એટ 10 Mbps. દેન ફાસ્ટ ઇથરનેટ 100 Mbps 100BASE-T, એટલે કે આમાં ઓપરેટ્સ એટ 100 Mbps યુઝ ટ્વિસ્ટેડ પેર કેબલ્સ. ત્યાર પછી ગીગાબિટ્સ ઇથરનેટ, એની અંદર આવતું ઓપરેટ્સ એટ 1 Gbps એન્ડ યુઝ અ ફાઈબર ઓપ્ટિક કેબલ. ગીગાબિટ ઇથરનેટમાં ફાઈબર ઓપ્ટિક કેબલ છે અને ફાસ્ટ ઇથરનેટમાં ટ્વિસ્ટેડ પેર કેબલ છે. એની અંદર 100BASE-T છે અને 100 Mbps સ્પીડ છે, જ્યારે ગીગાબિટ ઇથરનેટની અંદર 1 Gbps છે અને ફાઈબર ઓપ્ટિક કેબલનો યુઝ થયો છે. 10 Gbps ઇથરનેટની અંદર લેટેસ્ટ ડેવલપમેન્ટ ઓફ ઇથરનેટ યુઝ અ ફાઈબર ઓપ્ટિક કેબલ એન્ડ ડેવલપર ટુ મીટ ધ ઇન્ક્રીઝિંગ બેન્ડવિથ નીડ ઓફ ધ લેન માર્કેટ. વાયરલેસ ઇથરનેટની અંદર IEEE 802.11 સ્ટાન્ડર્ડ એન્ડ ઓપરેટ્સ એન એટ અરાઉન્ડ 2.4 Gbps. વાયરલેસ ઇથરનેટની અંદર IEEE 802.11 સ્ટાન્ડર્ડ છે અને એની જે સ્પીડ જે છે એ 2.4 Gbps છે. ત્યાર પછી છે ફાઈબર ડિસ્ટ્રીબ્યુટેડ ડેટા ઇન્ટરફેસ FDDI. ફાઈબર ડિસ્ટ્રીબ્યુટેડ ડેટા ઇન્ટરફેસ પ્રોવાઈડ્સ સ્ટાન્ડર્ડ ફોર ડેટા ટ્રાન્સમિશન ઇન અ લોકલ એરિયા નેટવર્ક ધેટ કેન એક્સટેન્ડ ઇન અ રેન્જ અપ ટુ 200 કિલોમીટર્સ 124 માઇલ્સ. એટલે કે ફાઈબર ડિસ્ટ્રીબ્યુટેડ ડેટા ઇન્ટરફેસમાં શું હોય છે કે ડેટાને ટ્રાન્સફર કરે છે લોકલ એરિયા નેટવર્કમાં, તેની જે રેન્જ હોય છે 200 કિલોમીટર્સ જેટલી હોય છે અથવા તો 124 માઇલ્સ જેટલી હોય છે. તો FDDI પ્રોટોકોલ યુઝસ એઝ ઇટ્સ બેઝિસ ધ ટોકન રિંગ પ્રોટોકોલ. એટલે કે FDDIની અંદર ટોકન રિંગ પ્રોટોકોલનો યુઝ થાય છે. ટોકન રિંગ મીન્સ કે રિંગ ટોપોલોજીનું વર્ક જેવું છે એ જ રીતે. ઇન એડિશન ટુ કવરિંગ લાર્જ જિયોગ્રાફિકલ એરિયાઝ FDDI લોકલ એરિયા નેટવર્ક કેન સપોર્ટ થાઉઝન્ડ્સ ઓફ યુઝર. એટલે કે FDDI જે છે એ લોકલ એરિયા નેટવર્ક છે અને તે થાઉઝન્ડ્સ ઓફ યુઝરને સપોર્ટ કરે છે. એઝ અ સ્ટાન્ડર્ડ અન્ડરલાઈંગ મીડિયમ ઇટ યુઝસ ટિપિકલ ફાઈબર. થ્રુ ઇટ કેન યુઝ કોપર કેબલ એન્ડ વિથ કેસ વન કેન બી રિફર ટુ CDDI. એટલે કે જે ઓપ્ટિકલ ફાઈબર કેબલનો આમાં યુઝ થાય છે અને તેનાથી એ શું છે એક કોપર કેબલ છે અને એ રિફર ઇન ધીસ કેન રિફર ટુ CDDI, એટલે કે આમાં CDDIને રિફર કરે છે. FDDI યુઝિસ અ ડ્યુઅલ અટેચ્ડ કાઉન્ટર રાઉટિંગ ટોકન રિંગ ટોપોલોજી. એટલે કે FDDI જે છે એ ડ્યુઅલ અટેચ્ડ છે અને કાઉન્ટર રાઉટિંગ એટલે કે ટોકન રિંગ ટોપોલોજી, આની અંદર ટોકન રિંગ ટોપોલોજીનો યુઝ થાય છે અને કાઉન્ટર રોટેટિંગ એટલે કે કાઉન્ટર રોટેટિંગ હોય છે કે રોટેટ થાય છે
એટલે કે રિંગ ટોપોલોજીમાં કેમ વન બાય વન તમારું ટોકન જે છે એ પાસ થતું હોય છે. એન FDDI નેટવર્ક કન્ટેન્ટ્સ ટુ ટોકન રિંગ્સ, વન ફોર અ પોસિબલ બેકઅપ એન્ડ ઇન કેસ ધ પ્રાઇમરી લિંક ફેલ્સ. એટલે કે FDDI છે ને બે ટોકન, FDDI નેટવર્ક કન્ટેન્ટ્સ ટુ ટોકન રિંગ્સ એટલે કે એની અંદર બે ટોકન રિંગ્સ હોય છે, એમાં પ્રાઇમરીલી જો ફેલ થઈ જાય છે તો એનું બેકઅપ બીજા ટોકન રિંગમાં હોય છે. FDDI હેઝ અ લાર્જર મેક્સિમમ ફ્રેમ સાઇઝ ધેન સ્ટાન્ડર્ડ 100 એમબિટ્સ. ઇથરનેટ અલાઉઝ અ બેટર થ્રુપુટ. એટલે કે FDDI જે છે એની લાર્જર એન્ડ મેક્સિમમ ફ્રેમ સાઇઝ નું જે સ્ટાન્ડર્ડ જે છે એ 100 એમબિટ્સનું છે ઇથરનેટ, અને ઇટ્સ અલાવ બેટર થ્રુપુટ એટલે કે એ બે એકદમ ઓછા ટાઈમમાં શું કરી આપે છે, ડેટાને ટ્રાન્સફર કરી આપે છે. અ સ્મોલ નંબર ઓફ ડિવાઇસ, ટિપિકલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિવાઇસ સચ એઝ રાઉટર્સ એન્ડ કનેક્ટર્સ રાધર ધેન હોસ્ટ કોમ્પ્યુટર્સ કનેક્ટ ટુ અ બોથ રિંગ, હેન્સ ધ ટર્મ્સ ડ્યુઅલ અટેચ્ડ. એટલે કે અ સ્મોલ નંબર ઓફ ડિવાઇસ એટલે કે ઓછા નંબર ઓફ ડિવાઇસ જો એકબીજા સાથે કનેક્ટેડ હોય તો જો સ્મોલ નંબર ઓફ ડેટા એકબીજા પીસી સાથે કનેક્ટેડ હોય તો જે હોસ્ટ કોમ્પ્યુટર જે છે એ બધા એ બંને કોમ્પ્યુટરને એઝ અ ડ્યુઅલ અટેચ કરી આપે છે. હોસ્ટ કોમ્પ્યુટર્સ ધેન કનેક્ટ્સ એઝ અ સિંગલ અટેચ્ડ ડિવાઇસ ટુ અ રાઉટર્સ ઓર કનેક્ટર્સ. હોસ્ટ કોમ્પ્યુટર જે છે એ સિંગલ અટેચ્ડ ડિવાઇસ છે, તેની સાથે રાઉટર્સ ઓર કનેક્ટર્સ કનેક્ટ હોય છે. રિંગ ટોપોલોજી, તો રિંગ ટોપોલોજી છે એમાં શું હોય છે, અ ફ્રેમ કોલ અ ટોકન, અ ફ્રેમ કોલ ટોકન. એક દરેક પીસીમાં પીસી સાથે એક ફ્રેમ હોય છે, એની શું કહેવામાં આવે છે, ટોકન કહેવામાં આવે છે. એ ટોકન ઓકે ટ્રાવેલ્સ અરાઉન્ડ ધ રિંગ એન્ડ સ્ટોપ્સ એટ ઈચ નોડ. એટલે કે એ શું કરે છે, ટ્રાવેલ્સ કરે છે દરેક પીસીમાં, એ ટોકન પાસ થાય છે અને શું કરે છે, ઈચ નોડમાં એ સ્ટોપ થઈ જાય છે અને ચેક કરે છે. ઇફ અ નોડ વોન્ટ્સ ટુ ટ્રાન્સમિટ ડેટા, ઇટ એડ્સ ધેટ ડેટા ઇન ધ એડ્રેસિંગ ઇન્ફોર્મેશન ટુ ધ ફ્રેમ. એટલે કે એ શું કરે છે, કોઈ બી ડેટાને સેન્ડ કરવા માટેનું ડેસ્ટિનેશન એડ્રેસ લે છે અને ઇન્ફોર્મેશન લે છે. ધ ફ્રેમ કન્ટિન્યુ અરાઉન્ડ ધ રિંગ અન્ટિલ ઇટ ફાઇન્ડ્સ ધ ડેસ્ટિનેશન નોડ વિચ ટેક્સ ધ ડેટા આઉટ ઓફ ધ ફ્રેમ. એટલે કે એ જે ટોકન જે છે, ફ્રેમ જે છે, કન્ટિન્યુઅસલી એક નોડમાંથી બીજા પીસીમાં સેન્ડ થાય છે, ટ્રાન્સમિટ થાય છે, અને જે શું કરે છે, ચેક કરે છે કે ડેસ્ટિનેશન સોર્સ છે કે નહીં, એટલે કે પર્ટિક્યુલર જે પીસીમાં ડેટાને ટ્રાન્સફર કરવાના છે એ પીસી છે કે નહીં. જો નહીં હોય તો શું કરશે, ડેટા ટોકન પાસ થઈ જશે, અને હશે તો એ પીસીને ડેટાને ટ્રાન્સફર કરી દેશે. તો એડવાન્ટેજીસ ઓફ યુઝિંગ ધીસ મેથડ ઇઝ ધેટ ધેર આર નો કોલેજન ઓફ ડેટા પેકેટ્સ. એટલે કે આનું જે એડવાન્ટેજીસ છે એમાં કોઈ કોલેજન ડેટા પેકેટ્સ નથી. રિંગ ટોપોલોજી, વિથ અ સિંગલ રિંગ ઓલ ધ ડિવાઇસીસ ઓન ધ નેટવર્ક શેર સિંગલ કેબલ એન્ડ ધ ડેટા ટ્રાવેલ્સ ઓન વન ડાયરેક્શન ઓનલી. એટલે કે ઓનલી વન ડાયરેક્શનમાં તે ડેટાને શેર સેન્ડ કરતું હોય છે, એક જ ડાયરેક્શનમાં, મીન્સ કે યુનિ ડાયરેક્શનમાં આવી રીતે ડેટા સેન્ડ કર્યું, ન તો બોથ સાઇડ ઓફ ડેટા સેન્ડ કરી શકતું નથી. વિથ અ ડ્યુઅલ રિંગ, ટુ રિંગ્સ અલાઉઝ ડેટા ટુ બી સેન્ડ ઇન બોથ ડાયરેક્શન. આમાં એક બીજી જે ડ્યુઅલ રિંગ જે છે એ બોથ ડાયરેક્શનમાં ડેટાને સેન્ડ કરતું હોય છે, યુનિ ડાયરેક્શન એન્ડ બોથ ડાયરેક્શન. ધીસ ક્રિએટ્સ રિડન્ડન્સી ફોલ્ટ ટોલરન્સ, મીનિંગ ધેટ ઇન ધ ઇવેન્ટ ઓફ અ ફેલર ઓફ ધ વન રિંગ, ડેટા વિલ સ્ટીલ બી ટ્રાન્સમિટેડ ઓન ધ અધર રિંગ. એટલે કે આ જે છે એ જો પહેલું રિંગ જે છે પ્રાઇમરી જે
રિંગ જે છે એ જો ફેલ થઈ જાય તો આ જે સેકન્ડરી જે રિંગ ટોપોલોજી છે એનું એમાં એનું બેકઅપ હોય છે. તો 802.5 સ્ટાન્ડર્ડ ઇઝ અ ટોકન રિંગ એક્સેસ મેથડ દેટ ઇઝ યુઝડ, એટલે કે આની અંદર 802.5 નું સ્ટાન્ડર્ડ યુઝ થાય છે. FDDI uses a light instead of electricity to transmit data over a dual ring. એટલે કે FDDI ની જે લાઇટ ઇન્સ્ટેડ છે ઇલેક્ટ્રિસિટી જે છે એ ડેટાને ટ્રાન્સફર ડેટા ટ્રાન્સફર કરી આપે છે ડ્યુઅલ રિંગમાં. ડ્યુઅલ રિંગમાં, ડ્યુઅલ રિંગ મીન્સ કે બંને ડાયરેક્શનમાં એ ડેટાને સેન્ડ કરી આપે છે. વન ડાયરેક્શન અહીં અને બીજા ડાયરેક્શનમાં બી એ ડેટાને સેન્ડ કરી આપે છે. તો આજે આપણે લેન એક્સેસ મેથડ જોઈ. લેન એક્સેસ મેથડની અંદર ટોકન બેઝ એક્સેસ એન્ડ કેરિયર સેન્સ મલ્ટિપલ એક્સેસ વિથ કોલાઇશન ડિટેક્શન, એટલે કે CSMA અને ટોકન બેઝડ એક્સેસ. તો ટોકન બેઝ એક્સેસમાં શું હોય છે એ ટોકન રિંગ, એટલે કે ટોકન રિંગ રિંગ ટોપોલોજી જેવું વર્ક કરે છે. એટલે કે એક પીસીમાંથી બીજા પીસીમાં ડેટાને ટ્રાન્સફર કરવા માટે એક ટોકન જનરેટ થાય છે. ટોકન શું કરે છે, ચેક કરે છે દરેક પીસીમાં કે પર્ટિક્યુલર ડેસ્ટિનેશન સોર્સ છે કે નહીં. જો ડેસ્ટિનેશન સોર્સ હશે તો એ ટોકન લેશે અને એના ડેટાને પર્ટિક્યુલર પીસીમાં સેન્ડ કરી દેશે. CSMAમાં બસ ટોપોલોજીનો યુઝ થાય છે અને CSMACD કોલાઇઝન ડિટેક્શન તેની અંદર શું હોય છે કે જે ટ્રાફિક જનરેટ થાય છે એનું સોલ્યુશન હોય છે બાય યુઝડ બાય ઇથરનેટ લેન્સ હોય છે એની અંદર. ત્યાર પછી ટાઈપ્સ ઓફ લેન્સની અંદર ટોકન રિંગ છે, ઇથરનેટ છે અને FDDI ફાઈબર ડિસ્ટ્રીબ્યુટેડ ડેટા ઇન્ટરફેસ. તો એની અંદર આપણે ઇથરનેટ જોયું કે ઇથરનેટ છે એ મીડિયા એક્સેસ મેથડ છે અથવા તો નેટવર્ક એક્સેસ મેથડ છે. એનું સ્ટાન્ડર્ડ જે છે એ IEEE 802.3 નું છે. એ 1980માં આવ્યું હતું. ત્યાર પછી ઇથરનેટ લેન્સ જોયું. ઇથરનેટ લેન્સની અંદર ટાઈપ્સ જોયા કે 10BSE છે, ફાસ્ટ ઇથરનેટ છે, ગીગાબીટ ઇથરનેટ છે, 10GBPS ઇથરનેટ છે અને વાયરલેસ ઇથરનેટ છે. ત્યાર પછી ડિસ્ટ્રીબ્યુટેડ ડેટા ઇન્ટરફેસ, ડિસ્ટ્રીબ્યુટેડ ડેટા ઇન્ટરફેસ FDDI એ શું છે, એક મીન્સ કે ડેટાને ટ્રાન્સફર કરે છે. ફાઈબર ડિસ્ટ્રીબ્યુટેડ ડેટા ઇન્ટરફેસ લોકલ, એ શું હોય છે, લોકલ એરિયા નેટવર્ક હોય છે. એની અંદર એક પર્ટિક્યુલર રેન્જ આપેલું છે, 2 કિલોમીટર સુધીની રેન્જમાં જે શું કરી આપે છે, ડેટાને ટ્રાન્સફર કરી આપે છે. એટલે કે લોકલ એરિયા નેટવર્ક જેવું જ છે. ટોકન એની અંદર ટોકન રિંગ પ્રોટોકોલનો યુઝ થાય છે. ત્યાર પછી ફાઈબર ડિસ્ટ્રીબ્યુટેડ ઇન્ટરફેસની અંદર એ 100 MBits ઇથરનેટને અલાવ કરે છે. ત્યાર પછી રિંગ ટોપોલોજીની અંદર એ શું હોય છે, મેઇનલી એ બે ટોપોલોજીસ હોય છે. તો પ્રાઇમરીલી જો એ બેક પ્રાઇમરીલી જો વર્ક ન કરે અથવા તો હેંગ થઈ જાય છે તો એનું બેકઅપ જે છે આખું એ બીજી જે રિંગ ટોપોલોજી હોય છે એની અંદર એનું પ્રોપર બેકઅપ હોય છે અને બંને ડાયરેક્શનમાં એ વર્ક કરે છે. જ્યારે ફર્સ્ટ ટોપોલોજી છે એ ઓનલી વન ડાયરેક્શનમાં જ ડેટાને સેન્ડ કરતું હોય છે. એટલે કે આની અંદર શું હોય છે, ટોકન હોય છે. ટોકન મીન્સ કે ડેટાને પાસ કરવાનું હોય છે. ફોર એક્ઝામ્પલ, આ જે પીસી જે છે એને થર્ડ નંબરના પીસીમાં ડેટાને ટ્રાન્સફર કરવા હોય તો પહેલાં એને અહીંયા જે ફર્સ્ટ નંબરનું જે પીસી જે છે એને સેકન્ડ નંબરના પીસીમાં ડેટાને ટ્રાન્સફર કરવાનું. ત્યાં એક ટોકન હોય છે, સેકન્ડ નંબરના પીસીનું પોતાનું ટોકન હોય છે. એ ટોકનનું શું કરે છે, ચેક કરે છે કે આ જે ડેટાનું ડેસ્ટિનેશન સોર્સ આ પીસી છે નથી, તો એ શું કરશે, ટોકનને પાસ કરી દેશે થર્ડ પીસીમાં અને થર્ડ નંબરના પીસીનું જે ટોકન છે એ ચેક કરશે કે ડેસ્ટિનેશન સોર્સ આ જ છે, યસ આ જ છે, તો એ ડેટાને સેન્ડ કરી દેશે પીસીમાં. અને સેમ એવી રીતે બીજા ડાયરેક્શનની અંદર બીજું જે ટોપોલોજી છે એ બોથ ડાયરેક્શનમાં ડેટાને
ટ્રાન્સફર કરતું હોય છે, એક તો લેફ્ટ ટુ રાઇટ અને રાઇટ ટુ લેફ્ટ, બંને ડાયરેક્શનમાં ડેટા સેન્ડ કરતું હોય છે. અને એની અંદર બેકઅપ પણ હોય છે, જે આ પ્રાઇમરીલી જે રિંગ ટોપોલોજી હોય છે એનું પોતાનું એનું બેકઅપ આ ટોપોલોજીની અંદર હોય છે. એની અંદર 802.5 સ્ટાન્ડર્ડ ટોકન રિંગનું 802.5નું સ્ટાન્ડર્ડ હોય છે. અને એની અંદર ડ્યુઅલ રિંગ, જે ડ્યુઅલ રિંગ જે છે, એક તો સિંગલ રિંગ અને ડ્યુઅલ રિંગ. ડ્યુઅલ રિંગમાં શું હોય છે, બોથ ડાયરેક્શનમાં ડેટા ટ્રાન્સફર થતા હોય છે. તો આજે આપણે આટલું જોયું. થેન્ક યુ.